નમસ્કાર દર્શક મિત્રો, મારું મંતવ્ય સાથે હું છું દીપા. મારું મંતવ્યમાં આપણે રોજ એક વિષય પર લોકોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, ત્યારે આજનો વિષય છે અંધશ્રદ્ધા. આમ તો દેશને આઝાદ થઈ 72 વર્ષ થઈ ગયા છે. દેશમાં આધુનિકતા અને વિકાસના નામે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ 21મી સદીમાં ટેકનોલોજીના યુગમાં આજે પણ અંધશ્રદ્ધાના ઓથા હેઠળ લોકો જીવી રહ્યા છે અને તેનો ભોગ નિર્દોષ ભૂલકાઓ બની રહ્યા છે. બનાસકાંઠામાં એક સપ્તાહમાં અંધશ્રદ્ધાના બે બનાવ સામે આવ્યા. અંધશ્રદ્ધાના નામે ભૂલકાઓને અપાયેલા ડામના કેસમાં લોકો શું માને છે તે જાણવાનો પ્રયાસ કર્યો છે અમારા સંવાદદાતાએ. બનાસકાંઠાથી લોકો શું માની રહ્યા છે, જુઓ આ રિપોર્ટમાં. હું છું ભૂતપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝમાં મારો મંતવ્ય વિશેષ કાર્યક્રમ. તો આજે ચર્ચા કરીશું આપણે જે બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધા ચાલી રહી છે અને જે અત્યારે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં જે અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે અને અંધશ્રદ્ધામાં અનેક પરિવારો પણ અત્યારે સફળાયા છે. જે અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં જે ભૂવાઓ છે, ભૂવાઓ પોતાના ભૂતના નામે જે ડાકલા વગાડી રહ્યા છે અને અનેક પીડિત પરિવારોને પોતાની સરંજામાં ભોળવી અને છેતરવા માગે છે અને જેમાં જે અનેક પરિવારો આનો ભોગ બને છે. તો આપણે એક વાત કરીશું, જે અત્યારે નગરપાલિકાના પ્રમુખ છે તેમનો શું છે મંતવ્ય, જાણીશું એમનું મંતવ્ય. આજે જ્યારે 21મી સદી ચાલી રહી છે, દુનિયા આખી વર્લ્ડ આજે ડિજિટલ વર્લ્ડમાં ચાલી રહ્યું છે, ત્યારે આવી અંધશ્રદ્ધા લોકોમાં હજુ સુધી છે, જે ખરેખર બિનજરૂરી છે. ખરેખર ડૉક્ટરો પાસે જવું જોઈએ, એમણે આના માટે ઈલાજ કરાવવો જોઈએ. આવી અંધશ્રદ્ધામાં રાખવું ન જોઈએ, ભૂવા ભૂપાથી દૂર રહેવું જોઈએ. એ જ અમારી તો ખાસ દરેક ગ્રામજનોને કે વિનંતી છે. જે અત્યારે પ્રમુખ સાહેબ, જે નાની બાળકી ઉપર જે ડામ આપવામાં આવ્યો છે, જે અત્યારે સારવાર હેઠળ છે, તો શું ખરેખર એ બાળકીને જો કદાચ કંઈ પણ વધારે મુશ્કેલી સર્જાય તો ખરેખર એવો જે ભૂવાઓ છે જે આવા ડામ આપ્યા છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે કેમ? હા, એમની સામે કાયદેસરની કાર્યવાહી સરકારશ્રીએ કરવી જોઈએ અને આવા તત્વો ફરી બહાર ના આવે એની પણ તકેદારી રાખવી જોઈએ. જે પ્રમુખ સાહેબ જણાવી રહ્યા છે કે આવા જે તાંત્રિકો છે, આવા ભૂવાઓ છે, તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. તો અન્ય આપણે કે જે ગામના નાગરિક છે એમની સાથે જાણીશું મારું મંતવ્ય શું છે એમનું મંતવ્ય. મેં જે આ અત્યારે ભૂવાઓનું ચાલી રહ્યું છે એની અંદર લોકોએ સમજણ રાખવી જોઈએ કે હવે આ યુગ ચાલે છે. અત્યારે વીછી જેવો ખેરડે તો પણ ડૉક્ટર પાસે એના માટે ઇન્જેક્શન છે, બીજી બધી વ્યવસ્થા છે. તો ભૂવાઓને છોડીને હવે હોસ્પિટલમાં પબ્લિકે જવું જોઈએ અને એના માટે આપણે ખુદે જાગૃતિ કરવી પડશે અને આપણે ખુદે જાગૃત થવું પડશે કે ભૂવાઓને છોડીને આપણે મોટી મોટી હોસ્પિટલો અત્યારે બનાવી છે, વિજ્ઞાનિક કેટલું આગળ આવી ગયું છે, ડૉક્ટરો એટલા સખત ખરાબની અંદર થઈ ગયા છે કે તમે કોઈ પણ બીમારી ગમે તે હોય તો તમે જો તો તમારી મુશ્કેલી દૂર થઈ જાય છે. પહેલાં કદાચ એવું લાગતું હતું કે બધાને ડીસા જવું પડે, અમદાવાદ જવું પડે, પાટણ જવું પડે તો તકલીફ પડતી હતી, તો ભૂવાઓ પાસે દોડતા હતા. પણ અત્યારે તો થરાદની અંદર એવી મોટી મોટી હોસ્પિટલો છે કે જે અમદાવાદ પાલનપુરની અંદર છે એવી હોસ્પિટલ થરાદમાં છે. તો લોકોને પણ મારી વિનંતી છે કે ભૂવાઓમાંથી નીકળી અને ડૉક્ટરો પાસે ઈલાજ કરાવે. જે ચોક્કસ જનતા એમનું મંતવ્ય જણાવી રહી છે કે ખરેખર ભૂવાઓમાંથી બહાર નીકળવું જોઈએ અને સારવાર લેવી જોઈએ, ખરેખર ભૂવાઓથી દૂર રહેવું જોઈએ અને અત્યારે જે જાગૃત થવું જોઈએ અને જે આ સંદેશો છે તમામ ગ્રામીણ વિસ્તારો અને સમગ્ર પંથકમાં પણ પહોંચાડવો જોઈએ. તો અન્ય આપણી સાથે એક અહીંના સ્થાનિક તબીબ છે, તો જાણીશું તબીબ જોડે એમનું મંતવ્ય કે શું છે આ બાબતે એમનું મંતવ્ય. શું નામ છે આપનું? ડૉક્ટર રીતેશ પ્રજાપતિ, ખરાબ બચ્ચા સાહેબ, મારું દવાખાનું છે, ચામડીના રોગોમાં હોમિયોપેથી પ્રેક્ટિસ કરીએ છીએ. હવે અત્યારે જે બનાવ બની રહ્યો છે કે આ 7 માસની બાળકીને જે ડામ આપવામાં આવ્યો બહુ જ ખરાબ કહેવાય અને આ અહીંના વિસ્તારની એક અંધશ્રદ્ધા, સામાજિક કુરિવાજ જેને ઇંગ્લિશમાં આપણે ટેબુ કહીએ છીએ, એ આપ જ્યારે માણસ કે નાનું બાળક કે કોઈ પણ બીમાર થાય ત્યારે હવે મેડિકલ સુવિધા ઇઝીલી અવેલેબલ છે, તો દવાખાને જઈ ડૉક્ટરો પાસે જઈને દવા કરાવવી જોઈએ. આવા સામાજિક કુરિવાજોમાં અંધશ્રદ્ધામાં પડવું જોઈએ નહીં. હવે બીજી એક વાત કહી શકાય કે જે આ ચાપકાર ડામ આપવાની વાત છે, તો આપણા આયુર્વેદ જે 5000 વર્ષ જૂનું શાસ્ત્ર છે, તો આયુર્વેદની અંદર એક અગ્નિકર્મ ચિકિત્સા છે કે જેમાં અલગ અલગ બીમારીની અંદર આ રીતે અગ્નિનો ડામ આપવામાં આવતો હોય છે, પરંતુ એ BMS ડૉક્ટર આયુર્વેદિક ક્યોર કર્યા પછી એનો એક આખો અલગ અભ્યાસક્રમ હોય છે અને એનો નિષ્ણાત હોય છે, એ આપે તો વાર જે બીમારીમાં અને બીજી બીમારીમાં કામ કરી શકાય. પરંતુ જે અણધડ છે, જેને કંઈ ખબર પડતી નથી, જે ભૂવા છે, એ લોકો આમ કરી જ ન શકે અને આ રીતે જાનના જોખમ થઈ શકે.
અને જે લોકોને અમે જોઈએ છે દવાખાને આવતા હોય છે કે મોટા માણસો જે આવા ચાપકા લેતા હોય છે એ લોકોને પાકી જતું હોય છે, પછી લાગ આવે તો પછી ભવિષ્યમાં ગેંગરેક પણ થતું હોય છે. એટલે આવા અંધશ્રદ્ધા પૂરી જીવાજોથી લોકોએ દૂર રહેવું જોઈએ, લોકોએ જાગૃતિ ફેલાવીને આવા લોકોને જવું જ ના જોઈએ. જી ડૉક્ટર સાહેબ, જે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે અંધશ્રદ્ધાઓ ચાલી રહી છે અને હજુ લોકો જાગૃત થયા નથી, અને જે ખરેખર અત્યારે અગાઉ પણ એક શ્રીધામ તાલુકાના બાળક જે ડામ વાપવાથી મોતને ભેટ્યું હતું, અને અત્યારે એક તાજેતરની ઘટના છે, એક બાળકીને પણ ડામ વાપવાથી સારવાર હેઠળ છે, એમાં જે 7 માસની માસૂમ બાળકી જે પણ અત્યારે સારવાર હેઠળ છે, તો ખરેખર આવું જે ડામ આપ્યા છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે કેમ? હા, ખરેખર આ રીતે માનવ જીવને તકલીફ પડતી હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એમાં આપણું પ્રશાસન બધી રીતે સક્રિય છે. એટલે અમારું મંતવ્ય એ છે કે આ રીતની કાર્યવાહી એ રીતની કરવી જોઈએ કે જનજાગૃતિ ફેલાવવી જોઈએ, સામાજિક સંસ્થાઓ આગળ આવવું જોઈએ કે આ રીતના કોઈ ડામ આપવા કોઈ જાય જ નહીં, અને જેથી ઓટોમેટિક આ પ્રવૃત્તિ બંધ થઈ જશે અને કાયદેસરની કાર્યવાહી પણ જે લોકો આવું ડામ આપતા હોય એ લોકો જોડે કરવી જોઈએ. જે ચોક્કસ બનાસવાસીઓને એક જ માંગ છે કે ખરેખર આવા જે જાગૃતિ ફેલાવવી જોઈએ અને અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર આવવું જોઈએ, દરેક આવા જો બાળકોને કોઈ પણ આવી બીમારી સામાન્ય બીમારી થઈ હોય તો પોતાને સારવાર લેવી જોઈએ, અને જે આવી અંધશ્રદ્ધામાં ન જવું જોઈએ, અને જે આવા ભૂવાઓથી પણ દૂર રહેવું જોઈએ, અને સરકાર પણ આ બાબતે અનેક સંસ્થાઓ અથવા મંડળીઓ દ્વારા જે જાગૃતિ ફેલાવે છે છતાં પણ લોકો આ બાબતે અજાણ છે, અને જે અહીંની જે સ્થાનિક લોકોની માંગ છે કે જે અત્યારે આ માસૂમ બાળકી પીડાઈ રહી છે તેને ડામ આપવામાં આવ્યા છે, જેણે ડામ આપ્યા છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ભૂતપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂજ, બનાસકાંઠા. તો હવે બનાસકાંઠા બાદ જોઈશું ભાવનગરની જનતા શું કહી રહી છે. અંધશ્રદ્ધાને નામે જે રીતે પ્રવૃત્તિઓ હાલ સમાજમાં પ્રવર્તી રહી છે અને તેમનું શું કહેવું છે આ તમામ જે અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ સામે આવતા હોય છે તેને રોકવા માટે. બનાસકાંઠાના લાકડી ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 7 માસની નાની બાળકીને અંધશ્રદ્ધાને લઈને રોગની દવાને બદલે ડામ દેવામાં આવ્યા છે, જેને લઈને લોકોમાં શું મંતવ્ય છે, લોકો શું કહે છે કે આવી ઘટના બનવી જોઈએ કે નહીં, અંધશ્રદ્ધાથી લોકોને દૂર રહેવું જોઈએ કે કેમ, જે અંગે ભાવનગરમાં આપણી સાથે જોડાઈ ગયા છે કેટલાક લોકો, આપણે જાણીએ તેમનું મંતવ્ય. ખાસ કરીને બનાસકાંઠામાં લાકડી તાલુકામાં અંધશ્રદ્ધાનો મામલો બન્યો છે અને 7 માસની નાની બાળકીને ડામ દેવામાં આવ્યા, આપનું શું મંતવ્ય છે, આવી ઘટના બનવી જોઈએ કે કેમ? મારું નામ ભોજ જેમ્સ ભી, હું એક દલિત છું. આવી ઘટના બનવી જ ન જોઈએ. સારા ડૉક્ટરો છે, સારી હોસ્પિટલ છે, કાર્ડ બધા નરેન્દ્ર મોદીની સરકારમાં બધા કાર્ડ બન કરાવ્યા છે, અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ, એજ્યુકેશન ઓછાના કારણે આવું બધું બન્યું છે. જે ખાસ કરીને એજ્યુકેશનના અભાવ અને નાના વર્ગમાં ખાસ કરીને આવી ઘટનાઓ બનતી હોય છે, અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે જેમને પૂછીએ કે આવી ઘટનાઓ બનવી જોઈએ કે નહીં. બનાસકાંઠામાં જે ઘટના બની છે અંધશ્રદ્ધાની નાની એવી બાળકીને, માત્ર 7 માસની બાળકીને ડામ દેવામાં આવી, શું આપનું શું મંતવ્ય છે, આવી ઘટના બનવી જોઈએ કેમ, સમાજને આવી ઘટના માટે શું પગલાં લેવા જોઈએ? ખરેખર તો આવી ઘટના ન બનવી જોઈએ, અને અત્યારે આ જગત ક્યાં પહોંચ્યું છે ટેકનોલોજીની દૃષ્ટિએ તમે જુઓ તો આ જગત ક્યાં પહોંચ્યું છે. ડૉક્ટરી બધી તમામ પ્રકારની સારવારો મળી જાય છે લોકોને. ગરીબ ખરેખર તો આમાં ગરીબ માણસો જ હોય છે જે બહુ અંધશ્રદ્ધામાં રચ્યા પચ્યા રહેતા હોય છે, તો આવા લોકોને એમાં નહીં રહેવા અને જે તે ડૉક્ટરી સારવાર લેવાની મારી સલાહ છે. ખાસ કરીને સાક્ષરતાનો અભાવ છે, ભણતરનો અભાવ છે, જેને લઈને લોકો આવા પગલાં લે છે. ખાસ કરીને લોકોએ આવા પગલાં ભરવા એ સારી વાત નથી, અને અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. અન્ય વ્યક્તિ પણ આપણી સાથે જોડાયા છે જેમને પૂછે, ખાસ કરીને લોકોએ શું આના માટે કરવું જોઈએ, અંધશ્રદ્ધાનો ભોગ બને છે જે નાના નાના બાળકો અને લોકો, તો આપનું શું કહેવું છે? મારું કહેવાનું એવું છે કે અંધશ્રદ્ધા દૂર કરવા માટે તો માત્ર શિક્ષણ એક જ એનો ઈલાજ છે, અને આ ભુવાએ જે કૃત્ય કર્યું છે એની ઉપર 307 મુજબ ગુનો દાખલ કરી અને સમાજમાં એક દાખલો બેઠાડવો જોઈએ, અને અઘરામાં અઘરી કડકમાં કડક સજા પહેલાં તો ભુવાને થવી જોઈએ, જેનાથી સમાજની અંદર અન્ય ભુવાઓ અગર તો આવા જે ઘાટડાઓ ચલાવે છે એ લોકો બંધ થઈ જાય અને સમાજની અંદર એક સારામાં સારો મેસેજ જાય અને એક અંધશ્રદ્ધા ફેલાવનારમાં ભય પેદા થાય, આવું મારું એક કડક રીતે છે અને આ બનાવનો હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ખાસ કરીને જોવા જઈએ તો લોકો પણ આવા અંધશ્રદ્ધાના કેસોમાં જોવા જાય છે, તો લોકોને પણ આપ શું કહેવા માંગશો? લોકોમાં તો એક શિક્ષણનું પ્રમાણ ઓછું હોય છે એટલે જોડાય છે,
પણ સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ અને અન્ય લોકો આ અંધશ્રદ્ધા દૂર થવા માટેના પ્રયાસો કરે અને સમાજમાં બહાર આગળ આવે. જે ચોક્કસથી જાણવા મળ્યું કે રાજકીય પક્ષો અને અન્ય લોકોએ પણ આ વિશે વિચારવું જોઈએ અને આના માટે પગલાં લેવા જોઈએ. અન્ય એક વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, જેમની પાસે જાણવી. ખાસ કરીને આપણે અંધશ્રદ્ધા દૂર કરવા લોકોએ શું કરવું જોઈએ, લોકોને આપ શું કહેવા માગશો? હું લોકોને એવું કહેવા માગું છું કે આપણા જે ભાઈ રાજુભાઈ વાત કરી રીતના કે શિક્ષણનો અભાવ છે, એના હિસાબે આ અંધશ્રદ્ધામાં જે આપણે ધકેલાઈ રહ્યા છીએ, ખરેખર એવી કોઈ વસ્તુ હોતી જ નથી. આજે બીજા વિદેશોમાં જે આવું કોઈ વસ્તુ છે જ નહીં, ડામ દેવા કે આ બધી વસ્તુ છતાંય ત્યાં આ બધી વસ્તુ ડૉક્ટરી જે સારવારો મળે અને એના બાળકો, ફૂલ જેવા બાળકો જે હોય છે તો એને ખરેખર લાખો રૂપિયાના ખર્ચે જે ડૉક્ટરો બનેલા હોય એના એના હાથમાં જ આપણે એનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ ને એની પાસે સારવાર લેવી જોઈએ. નહીં કે આવા ભૂત ભૂવા ને જે કોઈ ડરાવવાના પ્રયત્નો કરતા હોય, અંધશ્રદ્ધામાં ધકેલતા હોય, એવાનો સહારો નહીં લેવો જોઈએ. આપણા જે બાળકો છે એના આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ આ બાબતે. જી, ખાસ કરીને જાણવા મળ્યું લોકો પાસેથી કે મળતરનો અભાવ છે અને બીજું કે ડૉક્ટરો સારવાર અત્યારે સારામાં સારી હોવા છતાં લોકોએ આવા પગલાં ન લેવા જોઈએ. મંતવ્ય ન્યૂઝ, અલ્પેશ ડાભી, ભાવનગર. મારું મંતવ્યમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વેલકમ બેક. તો બનાસકાંઠા અને ભાવનગર બાદ હવે જાણીશું રાજકોટમાં કેવા પ્રકારની જે મંતવ્ય રજૂ કરી રહ્યા છે લોકો. અમારા સંવાદદાતાએ તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને જાણવાનો પ્રયાસ કર્યો કે અંધશ્રદ્ધા વિશે તેઓ શું વિચારી રહ્યા છે. બનાસકાંઠામાં થઈ અંધશ્રદ્ધાની ઘટનાને લઈને રાજકોટના લોકોનું શું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટના લોકો જોડાના છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? શૈલેષભાઈ ડાંગર મારું નામ છે. બનાસકાંઠામાં જે 7 વર્ષની દીકરી ઉપર જે અંધશ્રદ્ધામાં લોકો જે અત્યારે હજી ઘેરાયેલા છે, 7 વર્ષની દીકરીને જે ડામ આપવામાં આવ્યો, ખૂબ જ દુઃખની વાત કહેવાય. આવડી નાની દીકરીને જે આ ડામ આપવા, ડૉક્ટરને ડૉક્ટર પાસે જવા કરતાં પણ આવું ડામ આપીને દીકરીને જે આ કરાવડાવ્યું, અત્યારે દીકરી ખૂબ ગંભીર રીતે દાઝી ગયેલી છે. તો હું લોકોને અપીલ કરું છું કે આ સરકાર જ્યારે આ શિક્ષિત લોકો ઉપર ખૂબ ધ્યાન કરે છે તો આપ શું કામ આવા બે ઓલા રોજગારી ઉપર આવું કરો છો? તો આ નાની દીકરી ઉપર જે કાંઈ આ બનાવ બન્યો ખૂબ દુઃખની વાત કહેવાય. અને લોકો અત્યારે આમાંથી બહાર આવે, સિટીના લોકો હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, અત્યારે લોકો અને સરકાર ખૂબ આમાં શિક્ષિત લોકો આવું કરે છે, મધ્યમ વર્ગના અને નાના વર્ગના લોકો જે આવું કરશે તો અંધશ્રદ્ધાથી આપણે બહાર આવવું જોઈએ, મારું આવું માનવું છે. શું લાગે છે કે સરકાર કેટલી પ્રયત્નશીલ છે આ પ્રકારનું જ્યારે અંધશ્રદ્ધા સામે આવતું હોય ત્યારે સરકાર કેટલી પ્રયત્નશીલ છે રોકવા માટે? સરકાર વારંવાર આવા લોકોને ધ્યાન દોરતી હોય છે. આવા પાછળ ઘણા આવા જાથાના લોકોને પણ કહેવાનું અમારી એક લાગણી છે કે આવા લોકોને બહાર કાઢો. જે આની ઉપર, આવા દીકરી ઉપર જે આ થયું છે, ખૂબ અમે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. અને સરકાર એક આ સરકાર પ્રયત્નશીલ, આની ઉપર ખૂબ લોકો પણ ધ્યાન આપે છે. હવે લોકોને જાગૃત થવું પડે કે સરકાર આટલું કરે છે તો આપણે પણ એના માટે કંઈક કરીએ. ફરી એક વખત આપને પૂછીશ કે ખાસ જો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં જોવામાં આવે છે, પણ શહેરી વિસ્તારમાં આ પ્રકારના ઘટના બને છે કે નહીં, શું કહેશો એ બાબતે? શહેરી વિસ્તારમાં પણ હું વારંવાર પ્રેસ મીડિયાના માધ્યમથી જોતો હોઉં છું ત્યારે આવા લોકોને એની ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. શું કામ આવું કરે છે એ અમને પણ એક અંદરથી ઓલી લાગણી દુઃખ દુભાય છે કે આટલી સરકાર આટલું બધું કરે છતાં પણ લોકો આ અંધશ્રદ્ધામાં શું કામ જાય છે. અંધશ્રદ્ધાને લઈને હું આપને ફરી આપને પૂછવા માંગીશ કે શું, કોઈ વાંધો નહીં, આપને પૂછવા માંગીશ કે અંધશ્રદ્ધા ક્યાંક ને ક્યાંક સામે આવે છે, શહેર વિસ્તાર હોય કે ગામ ગ્રામ્ય વિસ્તાર છે, પણ લોકોને કેવી રીતના બચવું જોઈએ? લોકોને ખાસમાં કરીને અત્યારે તો જે લોકો આના પહેલાં હમણાં રાજકોટની બાજુમાં એક ગામ છે અડાડાની બાજુમાં, ત્યાં અંધશ્રદ્ધા માટે એક એ લોકોને એ કંઈક પડકી જેવું આપતા હતા, એ લોકો જાગૃત થઈને એના માટે વિજ્ઞાન જાથાવાળાએ ઘણું બધું એનું સારું કર્યું કે જેથી કરીને માણસોને ઘણા બધાને કીધું કે ભાઈ તમે આવી ખોટી અંધશ્રદ્ધામાં આવવામાં અહીંયા કંઈ વસ્તુ કંઈ છે નહીં, એ લોકોનું અહીંયા બંધ કરાવ્યું. અને આપણી સરકાર અત્યારે ઘણી બધી પ્રયત્નશીલ ઘણું બધું કામ કરે છે, પણ ખરેખર લોકોને જાગૃત થઈને આવું ત્યાં હોય ને એ બધાને આપણા પ્રેસ મીડિયાવાળાને અથવા તો કોઈ પણ એને જાણ કરવી જોઈએ કે અહીંયા આવું હાલે છે, એ ટૂંકમાં બંધ કરાવવું જોઈએ. પોલીસ તંત્ર છે, સરકાર છે, એ ક્યાંક ને ક્યાંક પ્રયત્નશીલ હોતી હોય છે, પણ લોકોમાં પણ હજી ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધા દેખાય છે, તેને લઈને શું કહેશો આપ?
હા, લોકોમાં ઘણા બધાને અંધશ્રદ્ધા દેખાય છે. એ લોકો અત્યારે એટલા બધા એના ઘણા બધા માણસો એવા હોય છે કે આવી બધી ઘણી બધી જાહેરાતો કરતા હોય છે, જેથી કરીને માણસો એમાં આવેશમાં આવી અને આ લોકોનો ભરોસો કરતા હોય છે. હકીકતમાં પોલીસ તંત્રથી માંડી બધા ઘણા બધા ટૂંકમાં એ લોકો પાસે જાય ને તો બધા આપણી મદદ કરવા ઘણા બધા તૈયાર હોય છે. અને હવે ખરેખર આ જરૂરી છે, આના માટે કાંઈ પણ કોઈ પણ વસ્તુ આપણને એવું જરાક જાણવા મળે ને તો તરત જ આપણે પ્રેસ વાળાને અથવા તો આપણી સરકારનો કોઈ પણ મોટા અધિકારીને જાણ કરવા અનુરોધ આપણો છે. ખાસ હું આપને પણ પૂછવા માંગીશ, શું નામ છે આપનું? દિનેશભાઈ વિરુડા. દિનેશભાઈ, શું કહેશો કે આ પ્રકારના બનાવ બનતા હોય છે, એ જે અંધશ્રદ્ધાનો જે કિસ્સો અત્યારે બનાસકાંઠામાં આવ્યો, એવા અનેકો કિસ્સા છે, એ ક્યાંક ને ક્યાંક દબાઈ જતા હોય છે, સરકાર સામે આવતા નથી આવતા, પોલીસ સામે નથી આવતા હોતા, તો હોસ્પિટલમાં લઈ જવાના બદલે તેમને ક્યાંક ને ક્યાંક તાંત્રિક પાસે લઈ જાય છે, કેટલું વ્યાજબી છે? ગેરવ્યાજબી કહેવાય છે, કારણ કે જે ખરેખર જેને જે કેવું લઈ જવું હોય તો કલાક ડૉક્ટર પાસે લઈ જવો જોઈએ. આજે એ છે, પછી અમુકને જ્યારે સરપ કર્યો હોય છે ત્યારે એ લોકો અંધશ્રદ્ધામાં ભૂવા આગળ લઈ જાય છે, જોર આવે ચા કરે, એ ન થવું જોઈએ. હું ફરી એક વાત આપને પૂછીશ કે જે ભૂવા પાસે લઈ જાય છે તો સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક ભૂવા સુધી પહોંચવામાં કે પછી આ પ્રકારના જે તાંત્રિકો સુધી પહોંચવામાં અસમર્થ છે, તો હવે કેવી રીતે નક્કર પગલાં ભરવા જોઈએ? પહેલાં અસમર્થ હતા, અત્યારે તો જાણ કરે છે, અત્યારે રૂબરૂ જાય છે અને બધી પોલીસ ખાતું તપાસ કરે છે અને પકડે છે આ જાથાવાળાને, આ રીતે બધું કરે છે અત્યારની સરકાર. આપણી સાથે યુવા મિત્ર પણ છે, તેમની સાથે પણ વાત કરશું. શું નામ છે આપનું? હાર્દિક. હાર્દિકભાઈ, આપ એક યુવા વર્ગ છો, શું કહેશો કે એક યુવા તરીકે આ પ્રકારના જ્યારે બનાવ સામે આવતા હોય ત્યારે તમને કેટલું દુઃખ થાય છે? આવી બાબતોમાં ઘણું દુઃખ થાય છે કે જે સમાજના શિક્ષિત લોકો છે તે પણ આમાં ધ્યાન આપતા નથી, અને જે અશિક્ષિત વર્ગો છે જે વધારે પડતું આમાં કરી રહ્યા છે કે ભૂવા તરફ જઈ રહ્યા છે ને એવું કરે છે. બધે શિક્ષિત લોકોને તેમને માર્ગદર્શન આપવું જોઈએ કે આ વસ્તુ યાદબી નથી, લોકોને ડૉક્ટર પાસે જવાનું કહેવું જોઈએ, ભૂવાજી પાસે ને બધું બધી બંધ કરવું જોઈએ, આ બધું વ્યાજબી નથી. અને જે સરકાર જે શિક્ષા આપી રહી છે તેમાં પોતાના બાળકોને જે શિક્ષિત કરવામાં ધ્યાન આપવું જોઈએ જેથી આ અંધશ્રદ્ધાને બધું બંધ થઈ શકે. શું લાગે છે કે હજી એવા કયા એવા કાર્ય છે કે જે અંધશ્રદ્ધાને સામે લઈ આવે છે? જે પ્રજાને જાગૃત થવું જોઈએ પ્રથમ તો, જે આવા ખોટા ભૂવા હોય છે, જે સાધુ સંતો આવા ખોટા નાટક કરી રહ્યા છે એને ફરિયાદ કરવી જોઈએ સરકારમાં, પોલીસમાં ટૂંકમાં, અને બધાને પકડાવવા જોઈએ કે આમાં વિશ્વાસ કોઈ ના કરે. અને શિક્ષા બધાને આપવી જોઈએ કે ભૂવા કરતા બધા કરતા હોસ્પિટલે જાઓ, ડોક્ટરની સલાહ લ્યો, તે સાચું છે, આ ખોટી અંધશ્રદ્ધામાં ફસાવવું ના જોઈએ. ક્યાંક ને ક્યાંક જે કોલેજ અને સ્ટુડન્ટ છે એ અંધશ્રદ્ધાથી દૂર રહેતા હોય છે, તો તમે કેવી રીતના અવેર કરવા માંગશો? જે કોલેજ સ્ટુડન્ટ છે તેની આસપાસમાં જે અશિક્ષિત વર્ગોના લોકો છે તેને માર્ગદર્શન આપીએ કે ટૂંકમાં કે ભૂવા છે એ લોકોથી કંઈ થઈ શકે ને, આ ડામ આપવું છે ને આ બધું છે એનાથી કંઈ સરખું થઈ શકે એમ નથી, ડૉક્ટર પાસે સલાહ લ્યો, દવા લ્યો, જે માર્ગદર્શન લ્યો, તેનાથી તમારા ગમે તે જે વ્યક્તિને થયું હોય આ બધું તેનો પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે, આનાથી કંઈ થઈ શકે નથી. ભૂવાજીની લોકો તો ખોટા ખોટા બધાને અંધારામાં જ રાખતા હોય છે અને અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, એ લોકોનો વિશ્વાસ ના કરવો જોઈએ. શું લાગે છે કે રાજ્ય સરકારને કેવા કડક પગલાં ભરવા જોઈએ આ પ્રકારની અંધશ્રદ્ધા જ્યારે રાજ્યમાં અત્યારે ફેલાતી નજર આવે છે, ત્યારે હવે સરકારને કેવું પગલું ભરવું જોઈએ? સરકારને આ જે લોકો અંધશ્રદ્ધા ફેલાવે છે પ્રથમ તો એ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ, એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, અને જે લોકો આ શિક્ષિત વર્ગ નથી તે લોકોને શિક્ષા કરવી જોઈએ કે અવેર કરવા જોઈએ આનાથી કે ભાઈ આ ભૂવાદમાં ને એમાં ખોટા ચક્કરમાં ફસાવમાં ડૉક્ટરને જે સુવિધા આપે છે, તમને જે સુવિધા આપવામાં રાજ્ય સરકાર દ્વારા એનો લાભ લ્યો તમે, અને તમારા જે કોઈને આ થયું હોય કે ભૂવાજી પાસે બધા પાસે જાય છે બંધ કરો, અને ડૉક્ટરની સલાહ લેવો, માર્ગદર્શન લ્યો, અને તમારા પરિવારના લોકોને ધ્યાન દોરવાય તરફ. તમે અવેરનેસની વાત કરી, કઈ પ્રકારનું અવેરનેસ આવવું જોઈએ અને કેવી રીતના અવેરનેસ ફેલાવવું જોઈએ? જે સમાજના રૂઢિચુસ્ત લોકો છે ને તેમને સમજાવવા જોઈએ કે આ પ્રમાણે જે લોકો કરી રહ્યા છે કે આ ભૂવા પાસે ના પાસે જાય છે એને શિક્ષા આપવી જોઈએ કે ડૉક્ટર પાસેની પાસે માર્ગદર્શન લ્યો તો તમારા જે પરિવારજનના લોકોને જે થયું હોય તે સરખું થઈ શકે છે, અને જે ટૂંકમાં કે રૂઢિચુસ્ત લોકોને પહેલાં સમજાવવા જોઈએ કે શિક્ષિત વર્ગને તો ખબર જ છે કે આમાંથી કંઈ ફાયદો નથી થવાનો, રૂઢિચુસ્ત લોકો તો હજી તો જૂની રૂઢિના હોય એટલે ટૂંકમાં સમજી ના શકે, તેમને સમજાવવા જોઈએ એનાથી. તો હતા આપણી સાથે રાજકોટના લોકો, જેમનું કહેવું છે કે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે છે ત્યારે તેમને બહુ જ દુઃખ વ્યક્ત થાય છે, અને ખાસ જો વાત કરીએ જે રૂઢિચુસ્ત વ્યક્તિ છે, જે રૂઢિચુસ્ત લોકો છે, આ પ્રકારની જે ડામ જેવા દેવાના જે આખા
કિસ્સાઓ સામે આવે છે, તો તેના સામે સરકારને પણ ક્યાંક ને ક્યાંક લાલ આંખ કરવી જોઈએ. આ પ્રકારના જે તાંત્રિકો છે, તાંત્રિકો ઉપર પણ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ, કે આ પ્રકારની જ્યારે ઘટના સામે આવતી હોય છે ત્યારે તાંત્રિકો ઉપર કાર્યવાહી થવી જોઈએ, જે પોલીસ તંત્ર છે તે પણ અલર્ટ રહી આ કાર્યવાહી કરી ને લોકોને અવેર કરવા જોઈએ. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો રાજકોટની જનતાનું પણ એવું જ કહેવું છે કે અંધશ્રદ્ધાને બાજુમાં રાખીને ડોક્ટર પાસે સારવાર લેવી જોઈએ અને સાથે જ સરકારની પણ આ જ રસ્તા પર કામ કરવું જોઈએ. હવે રાજકોટ બાદ જોઈશું નવસારીમાં લોકો શું જણાવી રહ્યા છે અને આ અંગે પોતાના મંતવ્યો પણ રજૂ કરી રહ્યા છે. બનાસકાંઠામાં જે અંધશ્રદ્ધાને લઈને જે 7 માસની બાળકી ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે જેને લઈને દેશભર ગુજરાતભરમાં લોકો હેરાન છે. ત્યારે અંધશ્રદ્ધામાં 21મી સદીમાં હજુ પણ લોકો માને છે અને તેને લઈને આપણે નવસારીના કેટલાક આપણા સાથે છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. જે બનાસકાંઠામાં ઘટના બની છે શું કહે છે? આજના 21મી સદીમાં પણ આજના લોકો અંધશ્રદ્ધામાં આટલું બધું માને છે એ બહુ જ શરમની વાત છે. આજે જે બનાસકાંઠામાં 7 મહિનાની છોકરી ઉપર જે આ અંધશ્રદ્ધાને લીધે છોકરીનું મૃત્યુ થયું છે એ બહુ જ શરમની વાત છે. કે આજે લોકો 21મી સદીમાં આજે એટલી બધી હોસ્પિટલ્સ, બધી આધુનિક હોસ્પિટલો છે, ડૉક્ટરો છે, એ બધું છોડીને આજના લોકો આટલું બધું અંધશ્રદ્ધામાં માને છે એ બહુ સારું નહીં કહેવાય. લોકોએ જાગૃત થવું જોઈએ અને બધાએ ડૉક્ટરોની સલાહ લેવી જોઈએ. આપણી સાથે બીજા કેટલાક મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આ જમાનામાં જે લોકો અંધશ્રદ્ધા પણ માને છે અને જે નાના બાળકોના શરીર ઉપર ડામ આપવામાં શું કહે છે? હા, આ અંધશ્રદ્ધામાંથી આજના 21મી સદીમાં લોકોએ જરાક થોડું મીન કહ્યું કે વિચારવું જોઈએ. ડૉક્ટરો છે આટલા અત્યાધુનિક મીન કહ્યું કે સાધનો છે ને વર્તમાનમાં જે બધી આવું બધું ઘટનાઓ બને છે તે શરમજનક છે, ના બનવી જોઈએ મીન કહ્યું. ને એમાંથી બહાર આવવા માટે લોકો પ્રયત્ન કરવો જોઈએ ને ડૉક્ટરોની સલાહ ભૂવા ભગતમાં ના પડવું જોઈએ, કારણ કે આજે આપણે આટલા આગળ વધીએ છીએ મીન કહ્યું. તો તે રીતે તેઓનું કહેવું છે કે ખાસ કરીને ડૉક્ટરો પર વિશ્વાસ કરે, દવાખાના ઉપર ટ્રાય કરે, અંધશ્રદ્ધા પર ના માને. આપણી સાથે કેટલાક બીજા મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરવાનું પડે છે. આજના આધુનિક જમાનામાં લોકો જેટલા વેસ્ટર્ન કપડાં પહેરે છે, બહાર ફરવાનો આગ્રહ રાખે છે, એની જોડે લોકો અંદરથી મગજની રીતે પછાત પણ છે કે જે બહારથી ફેશનેબલ વિચાર કરે છે પણ ભગત ભૂવાઓ પર વિશ્વાસ કરીને પોતાના છોકરાઓના જીવનો જોખમે મૂકી દે છે. અને આ જ રીતે બનાસકાંઠામાં બન્યું કે એમને અંધશ્રદ્ધા વિચારી ડૉક્ટરને ન બતાવ્યું અને ભૂવા પર ભરોસો કર્યો અને એમને એક નાની બાળકીનો જીવ ગુમાવ્યો. એટલે જ લોકોને મારી રિક્વેસ્ટ છે કે તમે આવી અંધશ્રદ્ધામાં ન માનતા ડૉક્ટરનો પેલું કરો, જેમ કપડામાં ને બધી રીતે તમે આધુનિક રીતે જીવો છો એમ વિચારો પણ આધુનિક રાખો અને આવું બધી હરકતો કે જે થતું હોય, જે ખોટું કરે છે એનો અંત લાવો. તેઓનું કહેવું છે કે જે આધુનિક જમાનામાં જીવી રહ્યા છે તે પ્રમાણે આપણે અંધશ્રદ્ધામાં ન માનવું છે. આપણી સાથે કેટલાક બીજા મહિલાઓ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આજે થયું, આજે થયું બહુ દુઃખભરી વાત છે છોકરી માટે. આ ના થવું જોઈએ, અંધશ્રદ્ધા બી ના હોવી શકે, હોવું જોઈએ. આ યોગ્ય વસ્તુ નથી, સારમ. તેઓનું કહેવું છે કે જે આવી ઘટનાઓ બને છે તે ખૂબ જ દર્દનાક કહેવામાં આવે છે. જે 7 માસની બાળકીને જે કબજિયાત થયા હતા તેને દામ આપી અને ત્યારબાદ તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મૃત્યુ થયું છે. આપણી સાથે બીજા મહિલા તેમની સાથે વાતચીત કરવાનું પડે છે. બનાસકાંઠાની આ ઘટના ખૂબ જ વખોડી કાઢવા જેવી છે કે એક બાળકીને આ રીતે ડામ આપીને. આજે આપણે બધી જ રીતે ખૂબ આગળ વધી ચૂક્યા છે તો આ બાબતે પણ કદાચ ઉત્તર ભારતમાં થોડુંક ઓછું એજ્યુકેશન એ છે, એટલે પબ્લિક વધારે એજ્યુકેશન લઈને વધારે આગળ આવે અને આ બધી જે નાની નાની ઘટનાઓ જે દરે એવરીડે બનતી હોય છે તે બધી ઘટનાઓ ઓછી થાય તે માટે પબ્લિકને અવેરનેસની જરૂર છે અને એ લોકોને ભણતરની જરૂર છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં હજી બી અંધશ્રદ્ધામાં લોકો માને છે શું કહે છે? નવસારીને જ્યાં મેટ્રો સિટી જેવું છે, જ્યાં તાલુકા છે, ત્યાં આ બધી ઘટનાઓ ઘણી ઓછી હોય છે પણ જે અંતરિયાળ છે, વાંસદા, હવા, ડાંગ કે જ્યાં રૂરલ એરિયા છે ત્યાં આવી ઘટનાઓ વધારે થતી હોય છે. એનું મૂળ કારણ છે કે ત્યાં એજ્યુકેશનનો અભાવ છે. ત્યાં સાક્ષરતા અભિયાન સરકાર વધારે ચલાવે ને આ બાબતે કંઈક ને કંઈક નવા નવા પ્રયોગો કરે તો એ બાબતે લોકો અવેર થાય અને આવી ઘટનાઓ ઓછી બને. તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં શું કહેશો? તંત્રએ પણ આ જ રીતે જેમ સ્વચ્છતાનું અભિયાન ચલાવે છે તે રીતે આ રીતે બાળકો માટે બાર મહિનાનું ભણતર સાથે સાથે એમના પેરેન્ટ્સને પણ
વધારે એજ્યુકેટેડ કરીને ભગત ભૂવા જ્યાં જ્યાં પણ હોય ત્યાં તંત્ર એલર્ટ થઈને એ લોકો ઉપર સખત ને સખત કાર્યવાહી કરે અને કડક પગલાં લે અને બધા જ એ ભગત ભૂવાના મંડળો બંધ કરે તો આવી ઘટનાઓ ઓછી થશે. મૂળ જ કાપી નાખશે તો પછી આવી ઘટનાઓ બની જ નહીં શકે. આજે હતા નવસારીના મહિલાઓ હતા, તેમનું કહેવું છે કે જે આધુનિક જમાનામાં લોકો જીવે છે, ડિજિટલ તરીકે લોકો જીવે છે, ત્યારે આવી કેટલીક અંધશ્રદ્ધાઓમાં લોકો જીવે છે તે ના જીવે અને પોતાના બાળકોનો જીવ ગુમાવવાના વાર આવે છે તેને ગુમાવે તે રીતના ધ્યાન રાખે, થોડું ડૉક્ટરોનો અને તેની પણ સલાહ લેવા માંગે એવું કે આ નવસારીના લોકોનું કહેવું છે. ભૂષણ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. તો બનાસકાંઠા, નવસારી, રાજકોટ આ તમામ સ્થળોએ જ્યારે સંવાદદાતોએ વાતચીત કરી ત્યારે એ જ લોકો જે માની રહ્યા છે કે અંધશ્રદ્ધાને નામે જે રીતે તમામ પાખંડીઓ છે પોતાનું પાખંડ ફેલાવી રહ્યા છે તે અયોગ્ય છે. આ સાથે જ મારું મંતવ્યમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.